نصر حالی آج والا پنو ویرنو کھالی के प्रेम नीली ली ये वेल ने पाती नयन के પાતી નયન કેરા નીર અન દુખના ડુંગર દાબીને પૂછે તને કેમ છે વાલા વીર આજ આબરુના જાડ ઉછારી અન બેનલબા સાસરે આલી ઈ જે ભાઈ બહેનનો પ્રેમ છે થોડું પાછો અમીન જેવું ખેંચવા અને ગીત તો લાંબુ છે પણ એક કડી મને બહુ ગમે છે બેન ફો ગાવ બસો ગાવ હારે વૈગી હોય આઘી અને કદાચ ક્યાંક એવા કવળા સાસરિયા મળે ના પોતાના ભાઈને ઘરે આવી ન હગે તો કામ કરતા કરતા બેનનું મનરૂપી પંખીડું છે એ ભાઈના આંગણામાં આટો મારી આવે એટલે આ કડીમાં એ મેં લીધું છે કે કાળજે એને પોતાના કાળજાની માલિકો હૃદયમાં ભાઈનું નામ છે એ કાયમના માટે કોતરી રાખે છે કે કાળજે એને એ કોતરી રાખે એના નયન કે રાયની
પોતાના કાળજાની માલિક ઓર ભાઈનું નામ કાયમ ન માટે કોતરી રાખે અને ભાઈને જ્યારે જ્યારે યાદ આવે ત્યારે અંદરની દુનિયામાં જઈ અને જોઈ લે કે મારો ભાઈ ને હું જ્યારે રમતા હતા બાપના આંગણામાં મારો ભાઈ શું કરતો હોય છે કાળજે એને કોતરી રાખે નયન કેરાની કે કાળજે એને એ કોતરી રાખે એના નયન કેરાયની અન દુખ ના ડુંગર બધા દાબીને પૂછે એનું મન પંખી કદી મેલશે માળો અન ગોતવા વીરનું ગામ આજ મમતાની મૂર્તિ વાલી અન બેનલ બાજ સાસરે હાલી મમતાની મૂર્તિ વાલી એનું મન પંખી કદી મેલી છે માળો અન ગોતવા વીરનું ગામ પણ જે સંસ્કૃતિ લઈને ગઈ છે બહુ સરસ એક વાત છે લગ્ન થાય ને દીકરી પરણી અને હારે આવે છે અને બે માણસ ને બહુ ભળે છે બહુ પ્રેમ છે એમાં એની પત્ની છે એ માંદી પડે છે આપણે ત્યાં કેવા સંસ્કૃતિ સભર માનવીઓ છે પોતાની પત્ની બીમાર પડે છે લગ્ન પછી 6 મહિના થયા બીમાર પડી પછી સેવા કરતા ધીરે ધીરે થતા 2 વર્ષ થઈ ગયા થોડી થોડી બીમારી પછી વધતી ગઈ એમાં એક દીકરો હતો દીકરાનું જન્મ થયું છતાં થોડી થોડી બીમારી છે એ વધતી જાય 3 વર્ષ થયા 4 વર્ષ 5 વર્ષ થયા એક દીકરી ને દીકરો 2 થયા 2 માણસ ને પછી પત્ની બહુ બીમાર છે અને પતિ એની સેવા કરે છે પત્નીની અને 2 છોકરાને પણ સેવા કરે છે નવરાવે છે અને ખાનદાન કુટુંબની દીકરી છે એ જોઈ શકતી નથી જે મારા પતિની મારે સેવા કરવી જોઈએ રાંધીને ખવરાવવું જોઈએ એને બદલે એ મને ખવરાવે છે રાંધીને એ બધું કરે છે મારો અવતાર એળે ગયો હું શું કરું હે ભગવાન મને લઈ લે એમ એક દી પડખું ફરીને આમ જોયું પોતાનો પતિ પોતાના 2 બાળકોને નવરાવી અને પછી પોતાના કપડા પણ ધોવે છે બાઈના કપડા પણ ધોવે છે એ જોયું એને એમ થયું હે ભગવાન હવે હું મરી જાઉં તો હારું તમારે મારા કપડા એના પતિની કે છે ધોવા પડે છે તઈ એને બાજુમાં આવી બાજુમાં ઊભીને એ પુરુષ એટલું બોલ્યો તો મારી પાસે પૈસા નથી તમારા તારો બાપ છે એ તો બહુ પૈસા વાળો છે પણ તારો અને મારો જેથી મારો અને તારો બાપ બે ભેગા થઈને સંબંધ કરતા હતા ને તેથી ખોખારો ખાય એની પત્નીને પુરુષ કહે છે ખોખારો ખાય ને મારા બાપે એમ કીધું તું ભાઈ વેવાય મારી પાસે બહુ જાજી જમીને નથી મારી પાસે બહુ જાજો પૈસો નથી મારી પાસે બહુ જાજુ ધન નથી પણ મારી પાસે ખાનદાની છે એટલો તું વિશ્વાસ રાખજે ભલા માણા ખાનદાની ઉપર હું તને મારી ખાનદાની છે અને તારી દીકરીને દુખી મારો દીકરો નહીં થવા દે આ હું ગેરંટી તને આપું છું ભલા માણા એટલે ખાનદાની માથે તારા બાપે મને મારા બાપને વેવાય કર્યો છે અને મને તું આપી છો તારે યારે મારા લગ્ન કર્યા છે એટલે મારે આ બધું કરવું પડે ને એ મને કોઈ વસ્તુ મને વાંધો નથી એમ ખાનદાની લઈ અને હું તમે બેઠેલા એવા આપણા ગીતો પણ બેનના જ્યારે વિદાય થઈ ત્યારે મને કેવું લાગ્યું છેલ્લી કડીમાં મેં લખ્યું છે કે બાળતા સતા એ બેની ભોગવી લેતી એના વીરનો આડો યુવા ભાઈ બેન નાના હોય ધૂળમાં રમતા હોય બેન ને ભાઈ મારે પછી બેન થી મોટો ભાઈ હોય તોય મારે નાનો હોય તોય મારે મા ને ખબર પડે માએ આવીને બેન ને જ મારે ભાઈ ને કઈ નું કે શું કામ ભાઈ ને બાજુ બેન ને ખબર હોય કે વાંક ભાઈ નો છે તો માએ મને મારી પણ કઈ વાંધો નહીં ભાઈ છે ને મારો એટલે છેલ્લી કડીમાં મેં લખ્યું છે ભલ્યા અહીંયાથી પછી લઈ લેજ ને હું બોલું બંધ થઈ જાય વાહ તો બાળતા સતા એ બેની ભોગવી લેતી એના વીરનો આડો યુવા પોતાના ભાઈનો આડો વાંક ગમે એટલો હોય એ વાંક એ બેન છે એ ભોગવી લે છે કે કાંઈ વાંધો નહીં મારો ભાઈ છે કે બાળતા સતા બેની ભોગવી લેતી એના વીરનો આડો યુવા તો એ બેન ગઈ ત્યારે મને કેવું લાગ્યું કે એ ભાઈ ભગીની નો આજ સાથ છૂટી ગયો ગો મામા કે એ ભાઈ ભગની નો એ સાથ છૂટી ગયો ને રાજુ થઈ ગયો રાજ આશીષ ના દીવડા બેનલ પાસાસ રે હાલી ભાઈ ભગની નો ભાઈ
પાળતા સતા બેન ભોગવી લે છે ના ભાઈ નો આડો યુવાક જાણતા સતા પેલી જાણતા સતાઈ ભોગવી લે દીન વીર નો આડો યુવાક ભોગવી લેતી વીર નો આડો વાહ કી ભાઈ બેની નો સાથ છૂટી ગયો ને રાજ હું થઈ ગયો રાક આશીષ ના દીવડા હાલી અને બેનલબા સાસરે હાલી ઈ જે બેનલબા